तांजे के दिन मैं कह दूं अनकही वैलेंटाइन डे के दिन मैं कह दूं अनकही के दिन मैं कह दूं अनकही વેલેન્ટાઇન ડે ની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો યંગસ્ટર પોતાની ગર્લફ્રેન્ડ ને ફૂલ અને ચોકલેટ આપીને પણ વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતા હોય છે. ઘણા એવા કપલ્સ હોય છે કે જે વેલેન્ટાઇન ડે ના દિવસે મેરેજ કરી પોતાની જે દાંપત્ય જીવન છે તેને યાદગાર બનાવતા હોય છે. તો ઘણા એવા દાંપત્ય હોય છે કે જે મેરેજ બાદ પણ વેલેન્ટાઇન ડે ના દિવસે ખાસ કરીને પોતાની જે અર્ધાંગીની છે તેને ગિફ્ટ આપીને અલગ અલગ રીતે તેમને ખુશ કરતા હોય છે. તો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર અનિલ પટેલ, કે જે તબીબ પણ છે અને રાજકારણ સાથે પણ સંકળાયેલા છે. અને ખાસ કરીને વાત કરીએ તેમની સાથે કે તેમનું જે દાંપત્ય જીવન છે આટલા વર્ષોથી ચાલ્યું આવ્યું છે, તો તેમની જે લવ સ્ટોરી છે કે જે કહી શકાય કે પ્રેમ લગ્ન તેમણે એ જમાનામાં કર્યા હતા, તો તેમને ત્યારે કેવી મુશ્કેલી પડી હતી ને અત્યારે તેમનું દાંપત્ય જીવન કઈ રીતનું છે. ખાસ કરીને નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે તમારું જે દાંપત્ય જીવન છે, તો આટલા વર્ષો પહેલા જે તમે પ્રેમ લગ્ન કર્યા હતા, તો કેવી તકલીફ પડી હતી અને તે કેવો એક માહોલ હતો? યુવાનીનો જોશ હતો અને 1977 અમે એકબીજાના પરિચયમાં આવ્યા. સ્વાભાવિક છે કે જૈન સમાજમાંથી આવે છે એટલે હાના હાના હું પાટીદાર સમાજમાંથી છું, એટલે એ જમાનાની સામાજિક રીતરિવાજો, રૂઢિઓ અને જુદા જુદા કુટુંબો એ ઓર્થોડોક્સ વિચારસરણી વાળા પણ હોય. પરંતુ મને આજે પણ એ દિવસ યાદ છે, 29 ઓગસ્ટ 1980 એ સાંજ અનાયાસે મારા સિસ્ટરનો ફોન આવ્યો કે બીના આપણા ત્યાં આવી છે અને એને મેરેજ કરવા છે. એટલે સડનલી થયું, સડનલી એ બીના આવ્યા અને અમે એ રાત્રે અમારા એક પરિચિતના ત્યાં, એ સદનસીબે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ હતા, એમના ત્યાં અમારા શાસ્ત્રોક્ત હિન્દુ વિધિથી લગ્ન થયા. મારા જે ડૉક્ટર મિત્રો હતા એ પણ ક્યાંક કોઈક મહારાજને એટલે પંડિતજીને બોલાવી આવ્યા, કોઈ ફોટોગ્રાફરને બોલાવી આવ્યા. કુલ મળીને જે આપણી પરંપરાગત રીત રસમો છે ધાર્મિક અને સામાજિક આ બધી ઉજવવામાં આવી. ત્યારબાદ બીજા દિવસે એટલે બે દિવસ રહીને રિસેપ્શન, અન્ય વિધિ આ બધું પણ સામાજિક રીતે કરવામાં આવ્યું. એ જમાનામાં મારા માતા પિતા આમ જોવા જાઓ તો કદાચ એટલા શિક્ષિત નહોતા, પરંતુ એમનો અને મારા સંપૂર્ણ કુટુંબનો પણ ખૂબ સપોર્ટ હતો અને આજે તમારી સામે છીએ. ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારના જે યંગસ્ટર હોય છે અને અગાઉ જે પ્રમાણે મેરેજ થતા હોય છે તે વખતના જે પ્રેમ લગ્ન હોય છે ખાસ કરીને તો સફળ થાય છે, અત્યારના જે લગ્ન જીવન પ્રેમ લગ્ન સફળ નથી થતા, તેની પાછળ તમે શું જોઈ રહી શકો છો અને શું કહેવા માંગશો યંગસ્ટરને? નહીં, અત્યારના પણ લગ્ન જીવન ઘણા બધા પ્રેમ લગ્ન સફળ થતા હોય છે. મૂળ આ સફળતા નિષ્ફળતામાં બંને પાત્રો ને એક પ્રકારની પ્રેક્ટિકલી બાંધછોડ કરવાની તૈયારી, એક સામાજિક રૂઢિઓ સાથેનું કમિટમેન્ટ અને એક કુટુંબ સાથેની ભાવના. દાખલા તરીકે મારા મધર ઓલ્ડ એજમાં 2011 એક્સપાયર થઈ ગયા, પરંતુ 95 વર્ષ સુધીની ઉંમરમાં જે એમની પાછલા વર્ષોની જે કેર લેવાની હોય એ એક મારી પત્ની તરીકે એ લે, પણ એનાથી વિશેષ એક દીકરી તરીકે કેર લેતી હતી. આ પ્રકારનું એક સમજદારીની ભાવના અને ક્યાંક પરિવાર છે, આજે અમારો તો સક્સેસફુલ અને હરેભર્યો પરિવાર છે. 2 દીકરા ડૉક્ટર છે, દીકરાની મિસિસ પણ ડૉક્ટર છે બંને, અને સૌ પ્રેક્ટિસ પણ સારી કરી રહ્યા છે. પરંતુ આ બધામાં તો એક પત્ની તરીકે, એક અર્ધાંગની તરીકે જ્યારે એક કોઈ દીકરી કે કોઈ સ્ત્રી એ પોતાનું ઘર છોડીને જ્યારે એક નવા વાતાવરણમાં જાય છે, ત્યારે એ નવા વાતાવરણ સાથેનું પોતાનું એડજસ્ટમેન્ટ કરવું, હેડ્સ ઓફ ટુ ઓલ ગર્લ્સ, અને એ એડજસ્ટમેન્ટની સાથે સાથે ત્યાંની બધી જ પરંપરા કેળવવી અને પોતાનું પિયર પક્ષનું પણ જે છે એ જાળવવું, આ પ્રકારની સમજદારી
અને કુલ મળીને હસબન્ડ અને વાઈફ આ બધા લોકોની જો ફેમિલી સાથેનો એક બોન્ડિંગ હોય તો એ સમજદારી આપોઆપ કેળવાતી હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તેમના પત્ની સાથે, બીનાબેન સાથે, કે તેમને જે પોતાના બાળકો છે, બાળકોનો જે નામ પણ તેમને તેમની રીતના રાખ્યા છે અને બંને હળીમળીને રાખ્યા છે, તો તેમના નામ શું છે અને કયા આધારથી તેમણે એ નામ રાખ્યા છે? મારા મોટા દીકરાનું નામ બિનિલ છે, એટલે બીના એનો બી લીધો છે અને અનિલમાંથી નીલ લીધો છે. એટલે ડોક્ટર છે એટલે ક્લોરોક્વિન અને એનાલ્જેસિકનું કોમ્બિનેશન થાય એ રીતનું બી અમે કર્યું છે એ લોકોને. એટલે અને નાના દીકરાનું નામ વંદિલ છે, એટલે ત્રણેયનું દિલ એકમાં વંદિલ, એ રીતના અમે નામ. ડૉક્ટર સાહેબને આવું બધું પહેલેથી જ ગમતું હતું એમ. રાશિ ઉપર ઓછું નામ છે પણ તે છતાં બી સારું નામ ગમ્યું છે અને નામ બી આવી રીતના રેર જ જોવા મળે. વેલેન્ટાઇન્સ ડે કે દિન મેં કહે તું અન કહી યાદગાર કહી શકાય કે પળ છે કે તેમની સાથે વિતાવ્યો હોય ને અને તેમને ખૂબ જ યાદગાર રહ્યો હોય. મેરેજ પછીના મારા 2 વર્ષમાં તરત મને હાર્ટનો પ્રોબ્લેમ થયો. એ વખતે અમે પાલીતાણા ગયા હતા તો સાથે બી અમારા ફેમિલીના સાથે મારા સાસુ, મારા હસબન્ડ અને મારો મોટો સન પણ હતો. એ મારા હસબન્ડ અને મારો સન બંને વહેલા ચડી ગયા હતા 1 કલાક પહેલાં અને મને ચડતા વાર લાગી તો એમણે મને ઉપરથી જોયું કે કેમ તને આટલું બધું શ્વાસ કેમ ચડ્યો છે, આટલી બધી લાલ લાલ કેમ થઈ ગયું છે. ત્યારે જ એમને ખ્યાલ આવી ગયો હતો કે આને હાર્ટનો પ્રોબ્લેમ છે. જેવા અમે ત્યાંથી નીચે આવ્યા તરત જ 3 દિવસમાં અમે જસલોક બોમ્બેમાં પહોંચી ગયા અને ત્યાં આગળ મારી ઓપરેશનની વિધિ કરી પતાવી દીધું અને 21 દિવસ મારી સાથે રહ્યા છે. આ એકદમ મારા જીવનનો યાદગાર દિન છે કે મને આટલા ટૂંકા ગાળામાં આ રીતના જલ્દીથી મારું ડિસિઝન લઈ લીધું અને મને બચાવી છે. આતા અનિલભાઈ અને તેમના વાઇફ કે જેમના જણાવ્યા અનુસાર તેમનું જે દાંપત્ય જીવન છે તે એકદમ સુખી છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પણ તેમનું જે દાંપત્ય જીવન છે તે સારી રીતના ચાલી રહ્યું છે. જેસભાઈ હું આમાં એક વસ્તુ એડ કરીશ કે પ્રેમ લગ્ન કર્યા પછી પણ 37 વર્ષના લગ્ન જીવનમાં જે મારી રાજકીય ક્ષેત્રની મહત્વાકાંક્ષા અને જનસેવાનું માધ્યમ એક તરફ રાજકીય ક્ષેત્ર અને બીજી તરફ ડોક્ટર તરીકેનો તબીબી વ્યવસાય, આ બંને એવા વ્યવસાય છે કે જેમાં પૂર્ણ સમય મારે કામ કરવાનું હોય છે અને આ 37 વર્ષ દરમિયાન જે પ્રકારે એ પડછાયાની જેમ મારી સાથે ઊભી રહી છે અને પોતાના જીવનના સુખ સાહેબી સ્વાભાવિક છે કે શોખ હોય હરવા ફરવાના અને પરંતુ આ બંને કામના કારણે એણે પોતાનો ખૂબ ભોગ આપ્યો છે. એક તરફ બાળકોને શિક્ષણ પણ આપ્યું છે અને બીજી તરફ ઘરની સેવા, સામાજિક રૂઢિઓ સંભાળવી, સામાજિક સંબંધો સંભાળવા. એટલે મને એવું લાગે છે કે મારા જીવનમાં કુદરતે પણ મને એક પત્ની તરીકે બીના આપી છે, એ મારી પુણ્ય પૂર્વજન્મનું પુણ્ય ગણાય. આ હતા ડોક્ટર સાહેબ કે જેમના જણાવ્યા અનુસાર જે લગ્ન જીવન છે તેમનું એ ખૂબ જ સુખીમય છે અને બંને એકબીજાને સમજીને આગળ ચાલી રહ્યા છે. ગાડાના 2 પૈડાઓ છે, બંને આગળ વધે ત્યારે જ ગાડું આગળ વધી શકે છે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. Valentine's Day ke din main keh dun an kahi tu hi hai mere dil mein tu hi hai mere dil mein tu hi hai har kahi. Valentine's Day ke din main Valentine's Day ke din main keh dun an kahi.